નમસ્તે મિત્રો, પેબલ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ઓરિગામીમાં સેલિંગ બોટ. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ આપણે સ્ક્વેર પેપર લેશું. હવે એને રેક્ટેંગલમાં ફોલ્ડ કરશું. ફરીથી એને અહીંથી અહીં સ્ક્વેર શેપમાં ફોલ્ડ કરશું. જુઓ, આ ફોલ્ડ કર્યા બાદ આપણે એને અહીંથી ઓપન કરશું. આપણને આ ક્રીઝ લાઈન મળી ગઈ છે. હવે અહીંથી આ કોર્નરને સેન્ટર પોઈન્ટમાં લઈ આવશું અને અહીંથી આ કોર્નરને પણ સેન્ટર પોઈન્ટમાં લઈ આવશું. આ બે કોર્નર અહીં સેન્ટર પોઈન્ટમાં લાવ્યા બાદ આ જે લાઈન છે એ તરફ આ સાઈડના ભાગને આવી રીતે વાળી દઈશું. જુઓ, ઓકે, હવે આ ઓપન કરશું. ફરીથી જે આ સાઈડનો ભાગ છે એને પણ અહીં આ તરફ વાળી દઈશું, એટલે આપણને આ ક્રીઝ લાઈન પરફેક્ટ મળી રહે. હવે હું આ અને આ એને હું ફોલ્ડ કરીશ. ઓકે, અને અહીંથી એને ફોલ્ડ કર્યા બાદ આ જે પાર્ટ છે એને આપણે આ અંદર તરફ લઈ જશું, જેથી કરીને આ તમે જોઈ રહ્યા છો આ જે ક્રીઝ લાઈન છે એ ઇનર મિડલમાં ઇનર સાઈડમાં આવી જશે. આપણે જોઈએ છે આ અને આ આવી રીતે. જે આપણે પહેલા ક્રીઝ લાઈન આપી હતી એ આના માટે કે જેથી એ અંદરથી ફોલ્ડ થઈ શકે, સેમ વે આ પણ અહીં આપણે અહીં આપશું કે જેથી એ અંદરથી ફોલ્ડ થઈ શકે. ઓકે, જુઓ, હવે કોઈ પણ એક પાર્ટ લેવાનો છે અને એને એક તરફ વાળી લેવાનો છે. આ જુઓ, ઠીક છે, ઓપન કરશું અને હજુ એક અહીંથી લાઈન લેશું, એટલે આ તરફ. અને આ જે લાઈન થઈ છે એને અંદરના પાર્ટમાં આપણે ફોલ્ડ કરીને પોકેટ તરીકે રાખી દઈશું. ઓકે, ઠીક છે, હવે આ જે કોર્નર છે એને ઉપર તરફ વાળશું. વાળી લીધા બાદ ટર્ન કરશું અને આ આપણી સેલિંગ બોટ તૈયાર છે. તો જુઓ, આ આપણી સેલિંગ બોટ તૈયાર છે. આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો તમે એને લાઇક કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.